જામનગરમાં બેડેશ્વર પાસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વીજ ચોરી થતું હોવાનું ઝડપાયું હતું। 5 લાખની વીજચોરી પ્રાથમિક તબક્કે સામે આવી હતી, પરંતુ એ પછી વિગતવાર પૃથ્થકરણ પછી ₹38,72,000નું વીજબિલ ફટકારાયું છે। તેમજ કમ્પાઉન્ડ ચાર્જના ₹2,15,000 અલગ ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે। આમ આયોજકોને કુલ ₹40,00,000નું બિલ ફટકારવામાં આવતા આયોજકોની આંખો પહોળી થઈ ગઈ છે। જામનગરમાં ખાનગી શાળામાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા મનીષ બુચ નામના શખ્સ પર સગીર વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાનો આરોપ લાગતા ખળભળાટ થયો છે। કથિત પીડિત યુવતીએ પોતાની સગીરાવસ્થા દરમિયાન થયેલા દુષ્કર્મ અંગે હવે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર દોડતું થયું છે। એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસની વિવિધ ટીમને આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પોલીસ આરોપીના તમામ સંભવિત આશ્રયસ્થાનો સહિતના સ્થળોએ ચેકિંગ કરી રહી છે। બીજી તરફ એબીવીપી અને એનએસયુઆઈ જેવા વિદ્યાર્થી સંગઠનોએ પણ આ પ્રકરણમાં તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદનો આપતા આ પ્રકરણ વધુ જલદ બન્યું છે। આજે જામનગર પીજીવીસીએલની 30 ટુકડી દ્વારા સુરક્ષા બંદોબસ્ત સાથે વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી। રામેશ્વરનગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી, ગુલાબનગર વગેરે વિસ્તારોમાં કુલ 372 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 69 કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા કુલ ₹22,00,000ની વીજ ચોરી ઝડપાઈ છે। જામનગરમાં ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી યોગ ક્લાસ દ્વારા ધન્વંતરી ઓડિટોરિયમમાં યોગ વિથ ડાન્સ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં યોગ સાધિકાઓએ યોગ અને નૃત્યનો સંગમ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। હું આશા મહેતા, ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી યોગના ક્લાસ ચલાવું છું। જામનગરની બહેનો માટે ચાલતા આ ક્લાસ દ્વારા શરીરના આરોગ્યની જાળવણી કઈ રીતે કરવી એ નૃત્યના માધ્યમથી રજૂ કરવાનો આ અમારો પ્રયાસ છે અને જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ અમે રજૂ કર્યો છે। આમાં અમારા ક્લાસમાં આવતા 200 બહેનોમાંથી 133 બહેનો અને ભાઈઓએ ભાગ લીધો છે અને સુંદર અલગ અલગ આદિ યોગીથી માંડી અને વર્તમાન ફિટનેસના ફંડા કેવા છે બધું જ રજૂ કરતો આ પ્રોગ્રામ અમે રજૂ કર્યો છે અને જરૂરથી સૌને પસંદ આવ્યો હશે। અને આ કાર્યક્રમ દ્વારા ભાગ લેનારા અને જોનારા સૌનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે